કચ્છની એક મૂકબધિર સગીરાએ ગર્ભપાત મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી છે। 19 સપ્તાહનો ગર્ભ ધરાવતી મૂકબધિર સગીરાની માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। આ મામલે હાઈકોર્ટે ભુજની સિવિલ હોસ્પિટલના તબીબોને 2 દિવસમાં મેડિકલ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે। ગર્ભવતી મૂકબધિર સગીરાની અરજી પર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે। દિવ્યા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ક્યારે સુનાવણી હાથ ધરાશે? સમગ્ર કેસ શું છે? પીડિતા છે, તેની ગર્ભ ધારણ કરી લીધો હતો અને તે બાદ તેની જામીન, જે આરોપીઓ છે તે હાલ જેલ મુક્ત થવા માટે પણ જામીન અરજીઓ કરવામાં આવી, કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે। ત્યારે ગર્ભપાતની મંજૂરી આપતી અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। માનસિક રીતે અસ્થિર હોવાનો પણ ઉલ્લેખ છે તે અરજીમાં કરવામાં આવ્યો છે, જેના કારણે ગર્ભપાતની મંજૂરી છે જે ગુજરાત હાઈકોર્ટે આપવી જોઈએ, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે ભુજની સિવિલ હોસ્પિટલના તબીબોને નોટિસ ઇસ્યુ કરી છે અને જણાવવામાં આવ્યું છે કે પીડિતાની સ્થિતિ શું છે અને આ પ્રકારે તમામ જે તેનો તપાસ રિપોર્ટ છે તે રજૂ કરે, જે બાદ ગુજરાત હાઈકોર્ટ છે તબીબોના રિપોર્ટને આધારે મહત્વનો નિર્ણય છે તે જારી કરશે। જી, આભાર તમામ વિગતો માટે દિવ્યા।